વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. મોડી રાતે તેમજ વહેલી સવારે અમદાવાદના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. અમદાવાદના પ્રહલાદનગર, શામલ, જીવરાજ પાર્કમાં હળવો વરસાદ પડ્યો હતો. એસજી હાઈવે, બોપલ, ઘુમા, ગોતામાં પણ ઝરમર વરસાદ પડ્યો હતો. ત્યારે શહેરમાં વરસાદી વાતાવરણ રહેતા અમદાવાદીઓને વધારે સારા વરસાદની આશા છે. અમદાવાદવાસીઓને જે રીતે હવે વધુ વરસાદ થાય તેવી આશા છે, આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હરમેશ સુખડિયા પાસેથી. હરમેશ, જે રીતે બે દિવસની જે આગાહી કરવામાં આવી હતી ગઈકાલે અને આજે, પણ ગઈકાલે પણ થોડો ઘણો વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ રોકાઈ ગયો હતો, આજે પણ વહેલી સવારે વરસાદ થયો, હાલમાં રોકાઈ ગયો છે, શું વધુ માહિતી? ચોક્કસ મિત્રો, વાત કરવામાં આવે તો હવામાન વિભાગે અમદાવાદ માટે આગાહી વ્યક્ત કરી હતી, બે દિવસ સુધી વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરી હતી. પરંતુ ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે ગણતરીની મિનિટો સુધી જ વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ પૂરા દિવસની જો વાત કરીએ તો પૂરા દિવસ સુધી આકાશમાં વરસાદી વાદળ છવાયેલા હતા, પરંતુ વરસાદ પડ્યો ન હતો. ક્યાંક ને ક્યાંક વરસાદનું જોર ઘટ્યું છે, કારણ કે ગઈકાલે મોડી રાત્રે પણ સામાન્ય છાંટા પડ્યા હતા અને આજે વહેલી સવારે પણ અમદાવાદના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં પણ વરસાદી છાંટા જોવા મળ્યા હતા. જે છાંટા જોવા મળ્યા હતા તેને લઈને કહી શકાય કે માત્ર રોડ ભીના થાય તેટલો જ વરસાદ પડ્યો હતો. અને બીજી તરફ વાત કરવામાં આવે તો આજે ગઈકાલે જે પ્રકારે સામાન્ય વરસાદ પડ્યો હતો અને આજે પણ જે રીતે સામાન્ય વરસાદી છાંટા જોવા મળ્યા છે તેને લઈને એવું કહી શકાય કે વરસાદી જોર ઘટ્યું છે. કારણ કે અમદાવાદવાસીઓ જે છે તે લોકોને આજે જે પ્રકારનું અત્યારે વાતાવરણ જોવા મળી રહ્યું છે તેની ઉપરથી ચોક્કસથી તે લોકો આશા બાંધી રહ્યા છે કે વધુમાં વધુ વરસાદ અમદાવાદ શહેરમાં પડે. જે રીતે અમદાવાદવાસીઓને આશા છે કે જે રીતે ગયા શુક્રવારે વરસાદ પડ્યો હતો તે જ પ્રકારે અમદાવાદમાં વરસાદ થાય, પણ જે વરસાદ છેલ્લા બે દિવસથી પડી રહ્યો છે કાં તો અત્યાર સુધી જે રીતે વરસાદ પડ્યો છે અમદાવાદમાં તે પ્રકારે લાગી રહ્યું છે કે જેવો વરસાદ જોઈએ તેવો પડી નથી રહ્યો. ચોક્કસથી વાત કરવામાં આવે તો ગુજરાતના અનેક શહેરોમાં વરસાદ પડી ચૂક્યો છે, પરંતુ અમદાવાદ શહેરમાં જ માત્ર વરસાદ ઓછો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો સુરત, બરોડા સહિતના તમામ જે શહેરો આવેલા છે તે તમામ શહેરોમાં સારો એવો વરસાદ પડી ચૂક્યો છે, પરંતુ અમદાવાદ શહેરમાં એવું કહી શકાય કે હજુ સુધી નોંધનીય વરસાદ પણ નથી પડ્યો. જે વરસાદ ગયા શુક્રવારે પડ્યો હતો તે જ માત્ર નોંધનીય વરસાદ હતો, પરંતુ અન્ય દિવસોમાં જે વરસાદ પડ્યો છે તે માત્ર ને માત્ર વરસાદી છાંટા હોય તેવું કહી શકાય. પરંતુ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે આગામી સમયમાં જે સિસ્ટમ છે તે સિસ્ટમ કાર્યરત થશે અને ત્યારબાદ અમદાવાદ શહેરમાં પણ વધુમાં વધુ વરસાદ પડશે. જી જી જી, આભાર હરમેશ માહિતી આપવા બદલ. તો જે રીતે હાલની જે સિસ્ટમ છે તે પ્રકારે તો અમદાવાદમાં ધોધમાર વરસાદ ક્યાંય પણ દેખાતો નથી.